પૈસા ના આપતા તેમની પાસે પૈસા ન હતા અને આજ વાતને લઈ તેના પુત્ર એ ખૂની ખેલ ખેલ્યો ઘરમાં પડેલું ચપ્પુ પિતાની છાતીમાં ખોચી દેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આ પુત્ર ત્યાંથી ફરાર થઈ ગયો હતો છોટાઉદેપુર જિલ્લા ડુંગર વિસ્તારનું સાંકળ ગામ કે જે ગામના રામાભાઈ ભીલની સંતાનમાં છ પુત્ર અને ત્રણ પુત્રીઓ છે ખેતી કરીને ગુજરાન ચલાવતા પિતા આર્થિક સ્નાકળામણમાં હતા અને આમ છતાં તેમનો પુત્ર રાયસિંગભાઈ બિલ તેમની પાસે પૈસાની વારંવાર માંગણી કરતો પિતા પાસે પૈસા હોય તો તે આપી દેતો પણ જ્યારે તેની પાસે પૈસા ન હોય તો આપી શકતો ન હતો જેને લઈને ઘરમાં પિતા પુત્ર સાથે વારંવાર ઝઘડા થતા હતા તારીખ પચીસ એપ્રિલના રોજ રાત્રિના સમયે ફરી પૈસાને લઈ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો આગલા દિવસે પિતાએ જેમ તેમ કરીને થોડા પૈસા આપ્યા હતા આમ છતાં બીજે દિવસે ફરી રૂપિયા બસ્સોની માંગણી કરી જે માંગણી પ્રમાણે પૈસા તેમની પાસે ન હતા આજે આ વાતને લઈને તેના પુત્રએ ખૂની ખેલ ખેલ્યો ઘરમાં જ પડેલું ચપ્પુ પિતાની છાતીમાં ગોંચી દીધું અને આ નરાધમ પુત્ર ત્યાંથી ફરાર થઈ ગયો પિતાને તાત્કાલિક નસવાડી સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા છે આ બાબતની પોલીસને ફરિયાદ તેના બીજા પુત્રએ કરતા પોલીસ ભાગી છૂટેલા આરોપીને પકડી પાડ્યો અને જેલની હવા ખાતો કરી દીધો છે નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ સાકર પીસાઈડા ગામે પુત્ર અને પિતા વચ્ચે પૈસાની લેવડેવર બાબતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં દસેક હજાર રૂપિયા વાપરી નાખેલ પુત્રએ અને ફરી ગઈકાલ રાત્રિના પૈસાની ફરી માંગણી કરેલ અને પિતાએ પૈસા આપવાની ના પાડતા છાતીમાં ચપ્પુનો ઘા મારી દીધેલ અને પિતાને મોત નીપજાયેલ છે અને આરોપીની તપાસ કરતાં આજુબાજુના ગામડામાંથી મળી આવેલ છે અને અટક કરવામાં છે હાલમાં જ પોતાના સગા પુત્ર પિતાની હત્યા કરી નાખતા ગામમાં ગમગીની નો માહોલ છવાયો છે અને નારાધમ પુત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે દિનેશ કોર સાથે લાઈવ ગુજરાત ન્યુઝ નાસવાડી